નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે 28 જુલાઈ 2022. જોઈએ આજના સમાચાર. ગૌમાતા પોષણ યોજના લાગુ કરવા રાતા તળાવ પાંજરાપુરના મંજી બાપુ 8 દિવસથી ઉપવાસ ઉપર છે. આજે પ્રભારી મંત્રીએ ખાતરી આપતા પારણા થયા. 190 કચ્છની સંસ્થાએ અને અનેક ગૌપ્રેમીઓએ છાવણીની મુલાકાત લઈ ટેકો જાહેર કર્યો હતો. કચ્છના પ્રવાસે આવેલા શિક્ષણ રાજ્યમંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી શ્રી કીર્તિસિંહ વાઘેલા દ્વારા 8મા દિવસે ઉપવાસીઓને પારણા કરાવ્યા. ખાસ કરીને રાતા તળાવના મંજી બાપુ અને શિવજીભાઈ મહેશ્વરી અનેક ટ્રસ્ટીના માર્ગદર્શન હેઠળ ઉપવાસ ઉપર ઉતર્યા હતા. ગત બજેટમાં સરકારશ્રીએ મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની વિધાનસભા ગૃહમાં જાહેરાત કરવામાં આવી છે, તેમ છતાં આજ દિન સુધી આ યોજના અમલમાં કરવામાં આવેલ નથી. તેને કારણે કચ્છ જિલ્લાની અનેક પાંજરાપોળોની આર્થિક હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી, પરંતુ સરકારે બજેટમાં વ્યવસ્થા હોવા છતાં 8 દિવસ સુધી ગૌશાળાઓને 30 રૂપિયા સબસિડી સહાય આપવા માટે કોઈ હુકમ કર્યા ન હતા. તેને કારણે સમગ્ર કચ્છમાં અને ગુજરાતભરમાં પાંજરાપોળોના વ્યવસ્થાપકો અને ગૌશાળાના વ્યવસ્થાપકોમાં તેમજ ગૌપ્રેમીઓમાં ખૂબ જ દુઃખની લાગણી ફેલાઈ હતી. અંતે આ યોજનાઓને કાર્યાન્વિત કરાવવા માટે કચ્છમાંથી સમગ્ર ગુજરાત માટે આંદોલનના મંડાણ થયા હતા અને કચ્છમાંથી ગૌપ્રેમી મંજીબાપુએ તથા શિવજીભાઈએ આ મરણાંત ઉપવાસ આદર્યા હતા. 8 દિવસ ચાલેલા આ ઉપવાસ આંદોલનમાં 190થી વધુ પાંજરાપોળ ગૌશાળાના વ્યવસ્થાપકોએ મંજીબાપુના ઉપવાસ આંદોલનને ટેકો જાહેર કર્યો હતો, તેમજ અનેક ગૌપ્રેમીઓ રૂબરૂ આવી ટેકો જાહેર કર્યો હતો. આ યોજનાના અમલ કરવા અંગે 3.5 મહિનાથી સરકારશ્રી સાથે પત્ર વ્યવહાર કર્યા છતાં આ યોજના ચાલુ કરવામાં આવી ન હતી. તે મંજીબાપુ દ્વારા તથા શિવજીભાઈ કાનજીભાઈ મહેશ્વરી દ્વારા આ મરણાંત ઉપવાસ શરૂ કરવામાં આવ્યા હતા. આજે મંત્રી કીર્તિસિંહ જાડેજા તથા કેશુબાપા, પંકજભાઈ મહેતા, છત્રસિંહ જાડેજા, છોટુભાઈ રામદેવસિંહ જાડેજા, પીસી ગઢવી, ઇબ્રાહીમ મંદરા, ભરતભાઈ સોદરવા વગેરે અનેક આગેવાનોની હાજરીમાં પારણા કરાયા હતા. અબડાસા, નલિયા વગેરે ગામોમાંથી લોકો ઉમટી પડ્યા હતા. મંત્રીશ્રીએ વચન આપ્યું હતું કે 10 દિવસની અંદર સમગ્ર પ્રશ્ન પૂર્ણ કરવામાં આવશે. ત્યારબાદ ઉપવાસીઓએ પારણા કર્યા હતા. આ ઉપવાસીઓને પારણા કરાવવા માટે મંત્રીશ્રી ઘણા વિલંબ પછી છાવણી મધ્યે આવ્યા હતા. સમગ્ર બાબતે જણાવવામાં આવ્યું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ ગાયો માટે કટિબદ્ધ છે, ગાયોની સેવા માટે કટિબદ્ધ છે. વિષય આવે 2 વાગ્યાનો 5 વાગ્યાનો 7 વાગ્યાનો મારો પ્રવાસ આજનો નિર્ધારિત પ્રવાસ હતો. આ પ્રવાસ દરમિયાન અમારા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કેશુભાઈ પટેલ અને અમારા ધારાસભ્યશ્રી અને સંસદ સભ્યો દ્વારા મને જણાવવા મળ્યું કે કચ્છમાં ગુજરાત સરકાર દ્વારા વર્તમાન બજેટની અંદર 500 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે અને એનું અમલીકરણ થાય માટે મંજી બાપા અને અન્ય ગૌપ્રેમીઓ હમણાંત ઉપવાસ પર બેઠા છીએ. એ વાત મારા ધ્યાન પર આવતા અમારા પદાધિકારીઓ સાથે બેઠક યોજી અને હમણાંનો ઉપવાસનો અંત આવે એ માટે ચર્ચાઓ કરી અને આજે અમે મંજી બાપાના હમણાંના 7 દિવસના ઉપવાસ છોડવા માટે આવ્યા છીએ. અમે મંજી બાપાને જે એમની લાગણીઓ છે, ગૌપ્રેમીઓની જે બધી લાગણીઓ છે કે આ યોજનાનું અમલીકરણ ઝડપી થાય, સત્વરે થાય
આ બાબતનું રાજ્ય સરકારમાં ધ્યાન દોરી જે પણ વિષયો હશે, વહીવટી હોય, ટેકનિકલી હોય, એનો ઉકેલ કરી અને સત્વરે આ યોજનાનો લાભ ગાયોને, ગૌશાળાઓને અને પાંજરાપણોને થાય એ વાત અમે તાત્કાલિક અમલીકરણ કરાવીશું. કચ્છની પાંજરાપોળ ગૌશાળાઓ અને ગુજરાતની ગૌશાળાઓની લાગણીને ધ્યાનમાં રાખી આપ સૌ મિત્રોના માધ્યમથી ગુજરાતની પ્રજાને હું જણાવવા માગું છું કે રાજ્યમાં સૌ પ્રથમ વખત ગાયોનું, ગૌશાળાનું અને પાંજરાપણનું ધ્યાન રાખી 5-6 કરોડ રૂપિયા જેવી માતબર રકમ ફાળવવામાં આવી છે. સરકાર હર હંમેશા માટે ગાયો માટે, ગાયોના સંરક્ષણ માટે, ગાયોના સંવર્ધન માટે કામ કરશે અને કાયમી રહેશે એ અમારું કમિટમેન્ટ છે. ડિવાઇન લાઇફ્સ કચ્છ કેર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ દર શનિવારે ફ્રી નિદાન કેમ્પ, સવારે 9 થી 1 ફ્રી નિદાન સાથે લેબોરેટરી, એક્સરે અને દવાઓની સેવા ઉપલબ્ધ. મગજના સર્જન, મગજના રોગોના નિષ્ણાંત, હાડકાના સર્જન, ડાયાલિસિસ સેવા, પેટના રોગો, ફેફસાના, ડાયાબિટીસના નિષ્ણાંત અને તાત્કાલિક સારવાર ઉપલબ્ધ છે. દર શનિવારે કચ્છના દરેક જ્ઞાતિજનો માટે ફ્રી સેવા. વધુ માહિતી માટે મોબાઈલ નંબર 8866640328 ઉપર સંપર્ક કરો. સ્થળ 7 એરોઝ મુંદ્રા રોડ, ભુજ. 11 જુલાઈથી વિશ્વ વસ્તી દિનની ઉજવણી શરૂ થઈ છે. પરિવાર નિયોજન અપનાવો, લખો પ્રગતિના નવા અધ્યાય. કુટુંબ નિયોજન માટે કાયમી અને બિન કાયમી પદ્ધતિઓ અપનાવો. તમામ જાણકારી કોમ્યુનિટી હેલ્થ અધિકારી, આરોગ્ય કાર્યકરો, આશાબેન આંગણવાડી કાર્યકર તથા નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સરકારી હોસ્પિટલો કે તાલુકા હેલ્થ કચેરીમાં ઉપલબ્ધ છે અને પરિવાર નિયોજન સંબંધી તમામ સમજ આપવામાં આવશે. આરોગ્ય વિભાગ, જિલ્લા પંચાયત, ભુજ. દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર હવે ઘેર બેઠા ઉષા કેબલના સથવારે ચેનલ નંબર 17 ઉપર રાત્રે 9:30 થી 10 દરમિયાન જોઈ શકશો.